સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ ડીસા શહેરની મધ્યમાં દારૂની ખેપ મારી રહેલી કારને નડ્યો અકસ્માત અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર ખેડૂતો સાથે પાક વીમાના નામે બેંકો અને વીમા કંપની કરી રહી છે છેતરપિંડી પાક વીમાનું વળતર આપવામાં વીમા કંપનીઓના ગલ્લા તલ્લા તો બેંકો બારોબાર ખાતામાંથી કાપી રહી છે પ્રીમિયમ ડાયાબિટીસ પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ એક કિશોર હાઈ સુગરમાં પણ મોત સામે જિંદાદિલીથી લડી રહ્યો છે જંગ ડીસામાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદની જોવાતી રાહ વહેલી સવારે સર્જાઈ રહેલી કોહરામણથી વરસાદના આગમનની તૈયારી હવે જોઈએ સમાચારો વિગતવાર ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેમ છતાંય ગુજરાતમાં તંત્રની નાક નીચે ગેરકાયદેસર રીતે દારૂનો ખૂબ જ મોટો કારોબાર ચાલી રહ્યો છે અને તેમાંય બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના લીધે પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે ત્યારે ડીસા શહેરમાં જ શનિવારે સાંજે દીપક હોટલ 4 રસ્તાથી ટીસીડી ફાર્મ તરફ જતા નેળિયામાં બિયરની પેટી ભરેલી એક જીજે 8R7537 નંબરની I20 કાર અહીંથી પસાર થઈ રહી ત્યારે અન્ય ગાડી સાથે ટકરાઈ જતા દારૂ ભરેલી ગાડી અકસ્માતગ્રસ્ત બની ગઈ હતી ધોળા દિવસે બનેલી આ ઘટનાના પગલે લોકોનું મોટું ટોળું ઘટના સ્થળે જમા થાય તે પહેલા જ બિયર ભરેલી ગાડીનો ચાલક ગાડીને જૈસે થે જ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો મોડી સાંજ સુધી આ ઘટના બન્યા બાદ પણ પોલીસ ફરકી નહોતી ધોળા દિવસે શહેરની મધ્યમાં જો બુટલેગરો દારૂની આ રીતે હેરાફેરી કરી શકતા હોય તો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે ભારત વિકાસ પરિષદ નામની સંસ્થા સ્વામી વિવેકાનંદજીની વિચારસરણીને અનુસરતી આ સંસ્થા ભારતીય સંસ્કૃતિના જતન અને સમાજમાં સંસ્કારના સિંચન સહિત સમાજહિત માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે ત્યારે ભાભર ખાતે શનિવારે ભાભરના ભારત વિકાસ પરિષદના નવીન હોદ્દેદારનો પદભાર સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગૌભક્ત છોગારામ બાપુએ આરસી વચન પાઠવ્યા હતા આ ઉપરાંત ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી ભાભરવાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એપીએમસી ચેરમેન લાલજીભાઈ પટેલ પોપટલાલ અખાણી નૌકાબેન પ્રજાપતિ ચંદુલાલ ઠક્કર લક્ષ્મણભાઈ માળી તથા અગ્રણીઓ વેપારીઓ ભારત વિકાસ પરિષદ ભાભર શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શનિવારે પારકરવાડી ભાભર મુકામે ભારત વિકાસ પરિષદ ભાભરના નવા પ્રમુખ તથા તેમની નવીન ટીમની વરણી કરવામાં આવી હતી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીને અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું તેમજ હાજર રહેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવા વર્ષના પ્રમુખ તરીકે સેદાભાઈ માળી તથા મંત્રી હર્ષદભાઈ પટેલ ખજાનાચી ચહેરાભાઈ સુથાર સહિત તેમની ટીમના સભ્યોએ પદભાર સંભાળ્યો હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ ભારત વિકાસ પરિષદ ભાભર શાખાના દૈત્યવરુણ સમારોહમાં પ્રમુખ તરીકે સેદાભાઈ માળી તેમજ તેમની ટીમને પદભાર સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી ડીસા શહેરમાં કાર્યરત શ્રીમાળી સુની મહિલા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા અનેક જનજાગૃતિને લગતા કાર્યો કરવામાં આવે છે ત્યારે આજે ડીસા સેના લાયન્સ હોલ ખાતે શ્રીમાળી સુની મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા સમાજના બાળકોમાં પારિવારિક ભાવના કેળવાય તેમજ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત થાય તે માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ દેશભક્તિના સુંદર ગીતો રજૂ કરી ઉપરાંત ભજનો બુંગુ વુંગી ડાન્સ એક પાત્રીય અભિનય ગરબા નાટકો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જ્યારે ધોરણ 1-12માં અભ્યાસ કરતા બાળકોએ વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જેવા શૈક્ષણિક કાર્યક્રમો રજૂ કર્યા હતા બાળકોનું પ્રદર્શન ખરેખર દમદાર રહ્યું હતું અને બાળકોના પ્રદર્શનથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ કાર્યક્રમના સંચાલનમાં શ્રીમાળી સોની સમાજ મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ ભાવનાબેન સોનીએ ભારે જહેમત ઉઠાવી હતી અને 70 કરતાં વધુ બાળકોએ ભાગ લઈ તેમનામાં રહેલા કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલાલક્ષી માર્ગદર્શન પણ ડોક્ટર રાજુલબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમાળી સોની મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ ભાવનાબેન સોની, દીપાબેન સોની, મહેશાબેન સોની, સરોજબેન સોની, પરેશાબેન સોની સહિત અન્ય મહિલાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. એનો ઉદ્દેશ આપણા બાળકોની અંદર આત્મવિશ્વાસ વધે. આ સ્પર્ધાત્મક યુગ છે તો એમાં એ લોકો કંઈક નવું શીખે એ ઉદ્દેશ, અને આપણે રાષ્ટ્ર ભાવના એ લોકોમાં જાગે એ ઉદ્દેશથી આપણે આ કાર્યક્રમ કર્યો છે. તેમની સુષુપ્ત શક્તિઓ જે છે પડી રહેલી છે અંદર, પણ એ લોકોની બહાર આવે એટલા માટે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ રાખેલી? આ કાર્યક્રમમાં અમે ફાયરલેસ કુકિંગ રાખી છે, બાળકો મોટાઓ વડીલો માટે પણ ગીત સ્પર્ધા રાખી છે, નાના બાળકો માટે ડાન્સનો કાર્યક્રમ રાખ્યો છે, ફેશન શો છે, એક પાત્રી અભિનય, વક્તૃત્વ સ્પર્ધા, એવી રીતના વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને આવરી લીધા છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ખેડૂતો સાથે પાક વીમાના નામે બેંકો અને વીમા કંપની કરી રહી છે છેતરપિંડી. પાક વીમાનું વળતર આપવામાં વીમા કંપનીઓના ગલ્લા તલ્લા, તો બેંકો બારોબાર ખાતામાંથી કાપી રહી છે પ્રીમિયમ. ડાયાબિટીસ પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. એક કિશોર હાઈ સુગરમાં પણ મોત સામે જિંદા દિલ્હીથી લડી રહ્યો છે જંગ. ડીસામાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદની જોવાતી રાહ. વહેલી સવારે સર્જા રહેલી કોહલામણથી વરસાદના આગમનની તૈયારી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन, जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन, रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों मारे चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભલગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસને સંગ. રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वैलुटा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वैलुटा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી. चुस्की भरी जिंदगी हर पल, जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल,
नई जिंदगी की शुरुआत वाला पल। चुस्की भरी जिंदगी हर पल। आने वाले नए मेहमान के इंतजार का पल। आसमान में सजे तारों से गुनगुनाने वाला पल। त्योहारों में खुशियां बांटने वाला पल। जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया जी। चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय। चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग। સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc CA એન્ડ IT MCA ઇન્ટિગ્રેટેડ MCA PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ। વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ। વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઇડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, updated computer lab, fully wi-fi campus, foreign university sathe MOU dwara videsh ma abhyas ni tak। department of computer science aim chandracharya uttar gujarat university patan। viram bad apnu swagat chhe vadu samacharo ma। ખેડૂતોને પાકમાં આકસ્મિક નુકસાન થાય તો તેનું નુકસાન ના વેઠવું પડે તે માટે સરકાર દ્વારા પાક ધિરાણ વખતે પાક વીમો લેવામાં આવે છે, પરંતુ બનાસકાંઠામાં ખેડૂતોએ પાક વીમાના પૂરા પૈસા ચૂકવવા છતાં તેમને થયેલ નુકસાનમાં એક પણ પૈસો વીમા કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવ્યો નથી। તેમ છતાં બેંકો ખેડૂતોના ખાતામાંથી બારોબાર વીમાના પૈસા કાપી ખેડૂતોને લૂંટી રહી છે। કેન્દ્ર સરકારે 2011થી વીમા ફસલ યોજના શરૂ કરી છે, જેનો મુખ્ય હેતુ ખેડૂતને કુદરતી અને આકસ્મિક ખેતીમાં નુકસાન થાય તો તેને પૂરેપૂરું વળતર મળી રહે। સરકારે આ યોજના શરૂ કર્યા બાદ જ્યારે ખેડૂત બેંકોમાંથી પાક ધિરાણ લેવા જાય છે ત્યારે તેના ખાતામાંથી બારોબાર આ વીમાના પૈસા કાપી લેવામાં આવે છે। આ યોજના આમ તો ખૂબ જ સારી છે, પરંતુ બનાસકાંઠાના ખેડૂતો આ યોજના અંતર્ગત લૂંટાઈ રહ્યા છે અને અત્યાર સુધી બનાસકાંઠામાં જ ખેડૂતોએ આ પાક ફસલ વીમા યોજના અંતર્ગત વીમો લેવા માટે 500 કરોડ રૂપિયાથી પણ વધારે ચૂક્યા હશે। પરંતુ જ્યારે 2015 અને 2017માં જ્યારે પૂર હોનારત સર્જાઈ ત્યારે ખેડૂતોએ તેના વળતર માટે રજૂઆત કરી, પરંતુ આ દિન સુધી એક પણ ખેડૂતને આ કંપની દ્વારા વીમાનું વળતર આપવામાં આવ્યું નથી। જો આ SBI જનરલ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપવામાં આવે તો ખેડૂતોને 5-7 હજાર કરોડ રૂપિયા જેટલા ચૂકવવાના થાય છે, પરંતુ સરકાર દ્વારા અને બેંકો દ્વારા એક પણ ખેડૂતને તેનું વળતર ના ચૂકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભારત સરકારે પ્રધાનમંત્રી પાક વીમા ફસલ યોજના જે અત્યારે ચાલુ કરી છે એ અત્યારે ખેડૂતના હિતમાં બિલકુલ નથી, એ વીમા કંપનીઓના હિતમાં જ છે। એનું કારણ એ છે કે બનાસકાંઠા જિલ્લામાં 2017 અને 2015માં પૂર હોનારત આવ્યું હતું અને એમાં વીમા કંપનીઓએ પ્રીમિયમ ખેડૂતોનું કાપેલું હતું, પરંતુ આજ દિન સુધી વીમા કંપનીઓએ વીમા ખેડૂતોને આપ્યો નથી। વીમા ખેડૂતો એના હકદાર છે તો એને પૂરેપૂરો વીમો મળવો જોઈએ। સરકારે પણ જાગૃતતા દાખવવાની જરૂર છે કે જે વીમા કંપનીઓને જે કામ આપ્યું છે એ વીમા કંપનીઓને દબાણ કરવું જોઈએ અને ખેડૂતોને પાક વીમો આપવો જોઈએ, જેથી ખેડૂત પાક વીમાના
પાક વીમો મેળવી શકે અને એનું જે વીમા પ્રીમિયમ કપાણું છે એ એને સંતોષ થાય કે ભાઈ ના મારું વીમા પ્રીમિયમ જે કપાણું છે એનો મને પૂરેપૂરો લાભ મળ્યો છે. ભારત સરકારની ફસલ વીમા યોજનાની ખૂબ સારી જાહેરાત જોઈ ખેડૂતો ઉત્સાહમાં હતા. ખેડૂતોના પાક ધિરાણમાંથી દરેકના પ્રીમિયમ કપાયા છે. બનાસકાંઠા જિલ્લાની અંદર 15 અને 17માં જે હોનારત થઈ અતિ વરસાદના કારણે સમગ્ર જિલ્લો અતિવૃષ્ટિમાં સપડાયો ત્યારે ખેડૂતોના પાક નષ્ટ થયા, તો આવા સમયે ખેડૂતોના વીમા મળવા જોઈએ. આજ દિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોઈ ખેડૂતને વીમો મળ્યો નથી, તો પછી આ વીમા યોજના તે કેવી વીમા યોજના? શું ખેડૂતને લાભ ન થાય તો કોને લાભ થવાનો? સાથે સાથે ટેકાના ભાવે સરકારે જાહેરાત કરી, ટેકાના ભાવે પાક ખરીદવાનું નક્કી કર્યું. ખૂબ સારી જાહેરાત હતી, ખેડૂતો ઉત્સાહમાં હતા. પરંતુ ખેડૂતોના જે નાણાં રોકાઈ રહ્યા છે, ચણા હોય, ઘઉં હોય, તુવેર હોય, રાઈ હોય, આજ દિન સુધી કોઈને પૈસા ચૂકવાયા નથી. ખેડૂતોએ માલ ભરાયો છે, રાહ જોઈને બેઠા છે. નવી મોસમ સામે આવેલી છે, વાવેતર કરવાનો સમય છે, તો દરેકને પૈસાની ખૂબ તીવ્ર ખેંચ છે. આવા સમયે ખેડૂતોને પૈસા નહીં મળે તો ખેડૂત ક્યાં જશે? અમારી ઉગ્ર માંગ છે, ખેડૂતોને સત્વરે નાણાં ચૂકવો અને વીમાની રકમ આપો. ખેડૂત જ્યારે બેંકમાં પાક ધિરાણ લેવા માટે જાય છે ત્યારે પહેલાં તેના ખાતામાંથી પાક વીમાના પૈસા તો કાપી લેવાય છે, પરંતુ બાદમાં જ્યારે તેને કોઈ પાકમાં નુકસાન થાય છે ત્યારે બેંક અને વીમા કંપની હાથ અદ્ધર કરી નાખે છે. આ મામલે પાલનપુરના ધારાસભ્યએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી રૂબરૂ રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી આ અંગે સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનનું વળતર મળે તે માટે કોઈ જ પ્રયાસ કરાયા નથી. ખાસ કરીને બનાસકાંઠાની અંદર 2015-2017માં અતિ ભારે વરસાદ પડવાના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને, જાનમાલનું, પશુપાલકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ આ 5 દિવસ અહીં રોકાઈને ગયા હતા. દેશના વડાપ્રધાન પણ બનાસકાંઠાની પરિસ્થિતિ જોઈને ગયેલા છે. એમને પૂરતો ખ્યાલ છે કે ખેડૂતો વીમાના લોન લેતા હોય ત્યારે વીમા પ્રીમિયમ બેંકો કાપી લેતી હોય છે, વીમો એનો ફરજિયાત થઈ જતો હોય છે, એની સબસિડી રૂપે સરકાર પણ એનું વીમાનું પ્રીમિયમ ભરતી હોય છે. કરોડો રૂપિયા વીમા કંપનીને પ્રીમિયમ ભરવા છતાં આજની તારીખ સુધી બનાસકાંઠાના ખેડૂતોને વીમાનો એક પણ ક્લેમ મંજૂર કરવામાં નથી આવ્યા. આ પરિસ્થિતિથી સરકાર પણ વાકેફ છે. મેં હમણાં મુખ્યમંત્રીશ્રીને પણ મહિના પહેલાં રજૂઆત કરી છે, વિધાનસભાની અંદર પણ રજૂઆત કરી છે. તો આ તાત્કાલિક ખેડૂતોને જો વીમાનો ક્લેમ ચૂકવવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી દૂર થાય અને ખેડૂતો આવનારા સમયમાં પગભર થાય એવી પરિસ્થિતિ બનાસકાંઠામાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયેલું છે. ખેડૂતોને જો હિતની વાત સરકાર કરતી હોય તો જોડે રહીને આ વીમાના પૈસા તાત્કાલિક ચૂકવવા. બનાસકાંઠામાં હજારો નહીં પરંતુ લાખો ખેડૂતોના ખાતામાંથી SBI ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પાક વીમા માટેના પૈસા ઉઘરાવી લેવાયા છે અને હજુ પણ ઉઘરાવવાનું ચાલુ છે, પરંતુ નુકસાનમાં વળતર આપવામાં ન આવતું હોવાની વાત ધ્યાને આવતા જિલ્લા કલેક્ટર દ્વારા પણ વીમા કંપની પાસે કડક પગલાં લેવાયા છે અને વીમા કંપનીને નોટિસ ફટકારી ખેડૂતોને તાત્કાલિક વીમાની રકમ ચૂકવવા માટે જણાવવામાં આવ્યું છે અને જો નહીં ચૂકવાય તો તે વીમા કંપનીને બ્લેકલિસ્ટ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 2015 અને 2017 બંને વર્ષ માટેની સમીક્ષા વિગતવાર ગયા સપ્તાહમાં એક મિટિંગ લઈને કરવામાં આવેલ છે. 2015માં ઓછા ખેડૂતોએ ઇન્સ્યોરન્સ લીધા હતા, પણ 2017માં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઇન્સ્યોરન્સ લીધું હતું, છતાં એનું પેમેન્ટ હજી સુધી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવેલ નથી અને આ ખૂબ ગંભીર બાબત હોવાથી ઇમિડિયેટલી રજૂઆત આવતા જ ઇમિડિયેટલી મિટિંગ રાખવામાં આવી. કન્સર્ન SBI ઇન્સ્યોરન્સના પ્રતિનિધિને હાજર રાખવામાં આવ્યું હતું. એમને કડકાઈથી સૂચના પણ આપવામાં આવેલ છે, સાથે સાથે એમને બ્લેક લિસ્ટ કેમ ન કરવા એના માટે નોટિસ પણ આપવામાં આવેલ છે, જેથી કરીને એ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે, અરજીઓનું પ્રોસેસિંગ કરે અને સાથે સાથે ફંડિંગ જો છે એ મેળવીને વિતરણ કરે એ માટેની એમને તાકીદની નોટિસ આપવામાં આવેલ છે, નહીં તો એમને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી વહીવટીતંત્ર તરફથી આદરવામાં આવેલ છે અને એની આખું વિગત રાજ્ય સરકાર લેવલે એમના હાઈએસ્ટ ઓથોરિટી જો રાજ્યમાં છે એમને પણ એ બાબતે અવગત કરવામાં આવેલ છે. સરકારની ખેડૂતોલક્ષી યોજનાઓ તો અનેક છે, પરંતુ તેનો લાભ ખેડૂતોને કેટલો મળે છે તે અંગે પણ સરકારે તકેદારી રાખવી જોઈએ. બનાસકાંઠામાં હાલમાં લાખો ખેડૂતોએ વીમાની રકમ ભરી છે
અને હજુ પણ ભરી રહ્યા છે, પરંતુ નુકસાનમાં વળતર ના મળતા ખેડૂતો લૂંટાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે સરકાર આ મામલે ખેડૂતોને તાત્કાલિક વીમાની રકમ ચૂકવે તેવું ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે. એવા અસંખ્ય રોગો છે કે જેને આપણે મામૂલી સમજતા હોઈએ છીએ અને અંતે તે ખૂબ જ ઘાતક સાબિત થતા હોય છે. તેવા જ રોગોમાં સુમાર છે ડાયાબિટીસનો રોગ. આમ તો આ આનુવંશિક રોગ માનવામાં આવે છે, પરંતુ આજે આપણે આ રોગ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું અને એક એવી વ્યક્તિને મળીશું કે જે જીવન અને મોત સામે પણ નાની ઉંમરમાં મોટી જંગ લડી રહ્યો છે. તો જુઓ ડાયાબિટીસ પર અમારો આ વિશેષ અહેવાલ. ડાયાબિટીસ આ રોગથી સૌ કોઈ પરિચિત હશે. પ્રાચીન સમયમાં તેને મધુપ્રમેહ અથવા તો રાજ રોગ તરીકે ઓળખવામાં આવતો હતો. અલગ અલગ નામથી પ્રચલિત આ રોગની સાચી ઓળખથી મોટાભાગના લોકો અજાણ છે. ત્યારે ડાયાબિટીસ શું છે સૌ પ્રથમ આપણે તે જાણીએ. તબીબોના જણાવ્યા અનુસાર ડાયાબિટીસ એટલે શરીરમાં ખાંડની સમતુલા ખોરવાઈ જવી. ખોરાક કે જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને આ ઉર્જા પણ સમતોલ પ્રમાણમાં હોય તો સારું, અને જો સમતુલા ખોરવાય તો તે ડાયાબિટીસનું સ્વરૂપ ધારણ કરી લે છે. ડાયાબિટીસને આમ લાંબી વ્યાખ્યા કરો તો લંબી વાત થઈ જશે. મૂળરૂપથી જે લોકોને સમજમાં આવી શકે એ ભાષામાં તમને હું કહીશ કે આપણે કશું જ પણ ખાઈએ, ચાહે રોટલી હોય, શાક હોય, કશું પણ ખાઈએ તો આપણને ઉર્જા પ્રદાન કરે, એનાથી આપણે એનર્જી મળે. દેશી ભાષામાં આમ કહેવાય કે આપણા શરીરનું જે પેટ્રોલ છે જેનાથી આપણી શરીરની ગાડી ચાલે એને શુગર કહેવાય છે. આ શુગરની માત્રા એક નિયત માત્રામાં ખૂનમાં રહેવી જોઈએ, ન ઓછી ચાલે ન વધારે ચાલે. જ્યારે નિયત માત્રા કરતાં શુગર વધારે ખૂનમાં રહેવા માંડે એને આપણે ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. તમે સમજી ગયા કે ડાયાબિટીસ કોણે કહેવામાં આવે છે, પરંતુ તમને ડાયાબિટીસ છે કે નહીં તે તમને કેવી રીતે ખબર પડે, તેના લક્ષણો શું છે? તો સૌથી મોટી વાત એ છે કે ડાયાબિટીસની બીમારીમાં બાહ્ય લક્ષણો જોવા મળતા નથી, પરંતુ તબીબોના જણાવ્યા અનુસાર ડાયાબિટીસના દર્દીને સામાન્ય કરતાં વધુ પેશાબ થવા લાગે છે. આ ઉપરાંત ભૂખ પણ વધુ લાગે છે. આ તેના પ્રાથમિક લક્ષણો છે. આ ઉપરાંત લાંબા ગાળે વજન ઘટવું, અશક્તિ આવી, આંખોની રોશની પર અસર થવી જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. ડાયાબિટીસ બીમારીની સૌથી મોટી તકલીફ જે આપણા દેશમાં છે એમાં જે તકલીફ જ આ છે કે આ બીમારીના લક્ષણો મોટાભાગના બહાર દેખાતા નથી. લોકો મોટાભાગના આ વહેમમાં રહે. જે લોકોને ખબર હોય કે મને શુગર છે એ બી એ વહેમમાં રહે કે મને તો સારું છે, હું શા માટે ડૉક્ટર જોડે જાઉં. તો ડાયાબિટીસ મોટાભાગનું બહાર નહીં દેખાતું, છતાં પણ લક્ષણ પ્રમાણે જોવા જઈએ તો બહુ જ વધારે એકી આવવાનું. સમજો કે તમે ક્યારેય રાતના એકી કરવા માટે નહીં ઉઠતા, તમને એકાએક એવું લાગે કે મને એકી માટે ઉઠવું પડે છે તો તમને ચોક્કસ શુગર ચેક કરાવવું જોઈએ. તો એકી વધારે લાગવી, એકી વધારે લાગે તો શરીરમાં પાણીની કમી થાય તો તરસ ખૂબ વધારે લાગવાની, ને શુગર શરીરમાં ભેગી થાય લેકિન શરીરને ખૂનમાં ભેગી થાય પણ શરીરને મળતી નથી, તો સતત દિમાગ આપણને ભૂખની ડિમાન્ડ કરે, ભૂખ લાગેલી રહે, ભૂખ લાગેલી રહે, તો વધારે પડતી ભૂખ લાગવું, વધારે પડતી પેશાબ આવવાનું અને વધારે પડતું પાણી ભાવવાનું, એ ત્રણ એના મુખ્ય લક્ષણો હોય છે. લાંબા ગાળામાં ડાયાબિટીસમાં વજન ઘટવું, શરીરમાં બિલકુલ અશક્તિ આવી, હાથ પગની ઝમઝમાટા વગેરે થવા, નજરમાં કદાચ તકલીફો પડવી, એ લાંબા ગાળામાં નુકસાન આવી શકતા હોય છે. પણ પ્રારંભિક રૂપે મૂળ રૂપથી ત્રણ વસ્તુઓ ખૂબ ધ્યાનમાં દોરવા જેવી છે કે પેશાબ વધારે આવે, પાણી બહુ ભાવે અને ભૂખ થોડી વધારે લાગે. દરેક બીમારીના અલગ અલગ સ્ટેજ હોય છે અને અલગ અલગ પ્રકારો હોય છે, તેવી જ રીતે ડાયાબિટીસના પણ અલગ અલગ પ્રકાર છે. પરંતુ ડાયાબિટીસના ત્રણ મુખ્ય પ્રકાર છે, જેમાં પહેલો પ્રકાર છે ટાઈપ એ કે જે બાળકોમાં જોવા મળે છે, જ્યારે ટાઈપ બી કે જે પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે, ત્રીજો પ્રકાર ટાઈપ સી કે જે માત્ર મહિલાઓમાં જોવા મળે છે અને તે પણ સુવાવડના સમયે, અને ટાઈપ સીના પ્રકારની ડાયાબિટીસને સુવાવડના સમયે કાબૂમાં રાખવો જરૂરી હોય છે, કારણ કે જો તેને કાબૂમાં રાખવામાં ના આવે તો ગર્ભમાં રહેલા બાળકને પણ થઈ શકે છે. આમ ડાયાબિટીસને ઘણી બધી ભાગમાં વેચી શકાય છે, પણ મૂળભૂતથી ત્રણ ભાગોની ચર્ચા કરીએ આપણે. એક ડાયાબિટીસ કહેવાય ટાઈપ વન, મોટાભાગનું આ બાળકોમાં જોવામાં આવે છે. એ બાળકોમાં ડાયાબિટીસની અંદર ઇન્સ્યુલિનની 100% ઉણપ થઈ જાય, એના કારણે એ બાળકો જીવનભર ઇન્સ્યુલિન ઉપર રહે, એમને જીવનભર સુઈ લેવી પડે જ્યાં સુધી જીવે ત્યાં સુધી.
ને એક ટાઈપ કહેવાય ટાઈપ ટુ, જે આપણે મોટી ઉંમરમાં થતી હોય છે, જેમાં લોકો ગોળીઓ પર રહેતા હોય છે. એમાં ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનની 100% ઉણપ નહીં થતી, ઇન્સ્યુલિનની કમી થાય યા ઇન્સ્યુલિન કામ કરતું નથી, એના કારણે એ લોકોને ડાયાબિટીસ થાય. એમાં કદાચ ગોળીઓ કામ કરતી હોય. એક ત્રીજી ડાયાબિટીસ પણ ફેર હોય છે, જે બહેનો માટે ખાસ ધ્યાન દોરવાવાળી વસ્તુ છે, કે સ્વાવડમાં ડાયાબિટીસ થતી હોય છે. અને આ ડાયાબિટીસ, સ્વાવડમાં ડાયાબિટીસ મોટાભાગની ટેમ્પરેરી હોય, સ્વાવડના ખાસ તબક્કામાં આવે પછી જતી પણ રહે. પર સ્વાવડની ડાયાબિટીસ હોય એને બહુ જ સારી રીતે કંટ્રોલ રાખવી પડે, નહીં તો કદાચ બાળકને પણ થોડું નુકસાન થવાની શક્યતાઓ બનતી હોય છે. આપણે જોયું કે ડાયાબિટીસ કોને કહેવાય છે અને ડાયાબિટીસના કેટલા પ્રકારો છે, ત્યારે આપણે જાણીએ કે ડાયાબિટીસ કેમ અને કોણે થઈ શકે છે. આમ તો આ બીમારી આનુવંશિક બીમારી છે, પરંતુ આ બીમારી માટે સૌથી વધુ કોઈ જવાબદાર પરિબળ હોય તો તે છે લાઇફસ્ટાઈલ. આ ઉપરાંત કસરતનો અભાવ, શરીરનું મોટું પેટ, જમવામાં અનિયમિતતા, માનસિક તણાવ જેવા કારણો ડાયાબિટીસની બીમારીને નિમંત્રણ આપે છે. ડાયાબિટીસ એક લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર કહેવાય, મતલબ આપણા જીવનના તૌર તરીકા જે છે એનો એક રોગ કહેવાય છે. એમાં આનુવંશિક તો હોય જ છે, હેરિડિટરી, કે જેથી માતા પિતાને ડાયાબિટીસ છે તો સ્વાભાવિક રીતે બાળકોને આવવાની શક્યતા ખૂબ વધારે રહેતી હોય છે. એના સિવાય જે આપણું આજકાલનું બેઠાળું જીવન, બિલકુલ એક્સરસાઇઝની કમી, એક્સરસાઇઝ કોઈ માણસ અત્યારે કરતું નથી, તો એક્સરસાઇઝની કમી એના કારણે પણ ડાયાબિટીસ આવે. આપણો જે મોટાપો છે, શરીર બહુ જાડું, બહુ વધારે, શરીરનો મોટાપા બી કંઈ રૂપ હોય છે, કોઈની તોંદ વધારે હોય, કોઈનું શરીર ભારી હોય, પર ઓવરઓલ જે લોકોની તોંદ વધારે હોય છે એ લોકોને ડાયાબિટીસ આવવાની શક્યતાઓ ખૂબ વધારે હોતી હોય છે. જે લોકો વધારે પડતું સ્ટ્રેસ, જીવનમાં નિયમિતતા ના હોય, કસરત ના હોય, સ્મોકિંગ, શરીરમાં ચરબી, કોલેસ્ટ્રોલ વધારે હોય, એ લોકોને બી ડાયાબિટીસ આવવાની શક્યતાઓ ખૂબ વધારે હોતી હોય છે. ડાયાબિટીસ માટે સચોટ તરીકે જોવા જઈએ તો કસરત સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. આપણા જીવનમાં આજકાલ ખૂબ ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ છે. અતિ મહત્વકાંક્ષાઓ, ખૂબ મહત્વકાંક્ષાઓને કારણે માણસ વધારે પડતો દોડતો થઈ ગયો છે. ને એમાં એને સંપૂર્ણ રીતે શરીરમાં ન તો ઊંઘ પૂરી મળતી, ન ખાવા પીવાનો નિયમ સચવાતો, ન એને કસરતનો ટાઈમ મળતો. તો કસરત સૌથી પહેલી વસ્તુ છે, એક્સરસાઇઝ કરવી જ જોઈએ. કમસે કમ એક્સરસાઇઝનો ગાળો 50 મિનિટ તો હોય તો કહેવાય કે એક્સરસાઇઝ કરી. ને લોકોને એક્સરસાઇઝનો મતલબ એક ચાલવાનું, ને ચાલવાનું ગણવા જઈએ આપણે તો કમસે કમ 5 કિલોમીટર જેટલું રોજનું ચાલવાનું હોય તો આ કસરત ખૂબ સારી કહેવાય. તો પહેલી કસરત છે. નંબર 2, ખાવા પીવાના તૌર તરીકા. આપણા જીવનમાં ખાવા પીવામાં બિલકુલ નિયમિતતાઓ નથી, ક્યારેય કશું પણ ક્યાં પણ ખાઈ લઈએ છીએ. તો જીવનમાં ખાવામાં બિલકુલ નિયમિતતા, કે સચોટ સમયસર ખાઈએ, 3 ટક ખાઈએ, સમય ખાવાનું સાચવીએ, ને ખાવાની માત્રાઓ લગભગ સામાન્ય જે ઘરમાં આપણો દૈનિક આહાર હોય એ આહારમાં રહીએ ત્યાં સુધી કોઈ તકલીફ નહીં. પર જંક ફૂડ છે, બહારની વસ્તુઓ છે, વધારે પડતું ફેટ કે ચરબી કે ચીઝ કે બટરનો પ્રયોગ કરતા હોઈએ છીએ, એ વસ્તુ આપણને વધારે પડતું ડાયાબિટીસ બાજુ ધકેલતી હોય છે. ડાયાબિટીસ કેટલી ગંભીર છે, શું તે પ્રાથમિક તબક્કામાં છે, તેના માટે વિજ્ઞાન દ્વારા કેટલાક પેરામીટર નક્કી કરવામાં આવે છે, જેમાં જમ્યા પહેલાં લોહીમાં સુગરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને જમ્યા પછી કેટલું હોવું જોઈએ તેનું ચોક્કસ માપ નક્કી કરવામાં આવ્યું હોય છે. આમ તો સામાન્ય રીતે શરીરમાં સુગરનું પ્રમાણ હંમેશા વધઘટ થતું હોય છે, પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે લોહીમાં સુગરનું કેટલું પ્રમાણ હોવું જોઈએ તે જાણીએ. આપણે સુગરને મોટાભાગની ખૂનમાં ચેક કરતા હોઈએ છીએ, કશામાં પણ દેખાય છે, પણ જે સુગર છે એ ડાયગ્નોઝ કરવું હોય, નિદાન કરવું હોય તો આપણે બ્લડ રિપોર્ટ કરવો પડતો હોય છે. એમાં 2 જાતે રિપોર્ટ થતા હોય છે. એક તો આપણે ખાલી પેટ, ભૂખા પેટ રિપોર્ટ કરીએ, એમાં સુગર કેટલું આવે એ ખાધા પછી રિપોર્ટ કેટલો આવે એ આધારે એમાં નિર્ણય થાય. ખાલી પેટ સુગર જે કરતા હોઈએ છે એની અંદર 110ની અંદર ડાયાબિટીસ નથી કહેવાય, પણ ડાયાબિટીસ છે એ 126ની ઉપર કહેવાય. 126ની ઉપર, 127ને ડાયાબિટીસ કહેવાશે તો 26ને નહીં કહેવાય. તો 110 નોર્મલ છે ને 126 સુધી ડાયાબિટીસ નહીં કહેવાય તો આ વચનો ગાળો કેવો આવ્યો? તો 110 થી 126 સુધીની જે કન્ડિશન કહેવાય એને પ્રી ડાયાબિટીસ કહેવાય. એને પ્રી ડાયાબિટીસ મતલબ એ ડાયાબિટીસ નથી એ કન્ડિશનમાં પણ નથી, ને છે એ ફૂલ કન્ડિશનમાં પણ નથી, પણ એ લોકો છે જે ભવિષ્યમાં સંપૂર્ણ ડાયાબિટીસમાં બદલાવાની શક્યતાઓમાં છે. તો ખાલી પેટના રિપોર્ટમાં ડાયાબિટીસ નથી એ 110નો આંકડો કહેવાય, ને ડાયાબિટીસ 100% થઈ ગઈ છે એ 126થી ઉપરનો આંકડો કહેવાય. ખાધા પછી જે આપણે રિપોર્ટ કરતા હોઈએ છીએ એ રિપોર્ટની અંદર ડાયાબિટીસ જ્યારે 200 ક્રોસ કરી જાય તો ડાયાબિટીસ કહેવાય, લેકિન 140ની અંદર રહે એને નોર્મલ કહેવાય. ને 140 થી 200ને વચ્ચે યદિ કોઈ રિપોર્ટ આવતો હોય તો એને બી પાછું પ્રી ડાયાબિટીસ કહેવાય. પ્રી ડાયાબિટીસ જે તમને મેં કીધું કે એજ કે એ લોકો એ જે ભવિષ્યમાં તરત ડાયાબિટીસમાં કન્વર્ટ થવાવાળા પેશન્ટો છે.
સહન કરવાની લિમિટ કોઈ નથી. જેમ જેમ લોકો બીમારીને ખમતા જાય છે એમ એમ એમની પોતાની ક્ષમતાઓ વધતી જતી હોય છે. અમારે લોકો 600 વાળા 700 વાળા પણ રેગ્યુલર બેસિસ ઉપર પહેલી વાર દર્દી આવતા હોય ને હસતા રમતા આવતા હોય, એ લોકો વિશ્વાસ ના કરે કે એમનું ડાયાબિટીસ 500થી ઉપર છે કે 600થી ઉપર છે. બહુ જ વધારે ડાયાબિટીસ ઉપર નીકળી જાય તો એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન થતા હોય છે. ડાયાબિટીસમાં ડાયાબિટિક કીટો એસિડોસિસ થતું હોય છે. એ પ્રકારથી કહી શકાય કે ડાયાબિટીસનું ઝેર ફેલાય, ડાયાબિટીસની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સના ઇમ્બેલેન્સ થતા હોય, એના કારણે પેશન્ટ કોમામાં પણ જતું રહેતું હોઈ શકે છે. ડાયાબિટીસ કીટો એસિડોસિસમાં પણ પેશન્ટ કોમામાં જતું રહી શકતું હોય છે અને એ બે અવસ્થા પછી મૃત્યુ બહુ જ નજીક આવી જતી હોય છે. એમાં તરત આપણે સારવાર ના કરીએ તો એ બહુ જ જોખમી હોય. પણ લાંબા ગાળામાં ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય તો જે નુકસાન આવતા હોય એ નુકસાનોમાં 100થી વધારે નુકસાન જે આવતું હોય છે એ આંખો ઉપર ને ગુર્દા ઉપર આવતું હોય છે. ગુર્દા ને આંખો બંને આંખોના પડદા ઉપર નુકસાન થાય, જેને આપણે રેટિના કહેતા હોઈએ. ગુર્દામાં ખરાબી થવા માંડે, જેને આપણે દેશી ભાષામાં કિડની યા ગુર્દા ખરાબ થયા કહેતા હોઈએ છીએ. ને લાંબા ગાળાના રોગો, હૃદયના રોગો, લકવાના રોગો, સ્નાયુ સૂકી જવાના રોગો, એ ઘણા બધા રોગો ભેગા આવતા હોય છે. શરીરની પ્રતિરોધક ક્ષમતા આટલી બધી ઘટી જાય લાંબા ગાળાની અંદર ડાયાબિટીસવાળા પેશન્ટની અંદર કે નાના નાના ઘાવ, છાળા વગેરે બી બહુ બધી વાર એવું થતું હોય છે કે એક નાનકડો ખીલ થયો પર એને રૂજ આવતી નથી. તો આ જે શરીરની ક્ષમતાઓ જે છે એ બી ઘણી બધી પહેલાં કરતાં ઓછી પડી જતી હોય છે. ભયજનકની કોઈ લિમિટ નથી. જે નુકસાન તમને 250 કરે એ નુકસાન તમને 400 પણ કરે. તો 400 તમને વધારે નુકસાન કરશે ને 250 ઓછું નુકસાન કરશે એ ભાવ મગજમાં ક્યારેય હોવો જોઈએ નહીં. અમે લોકો ડાયાબિટીસની ગોળીઓ ચાલુ હોય ને 180 સુધી શુગર છે ખાધા પછી તો ગોળી બદલતા નથી. પણ અમારું એક ટાર્ગેટ લેવલ જે છે એ 180 સુધી રહેવું જોઈએ ખાધા પછી. ખાલી પેટ 110 સુધી રહેવું જોઈએ, એ ખાલી પેટની વાત કરું છું. થોડું 10-20 પોઈન્ટ આગું પાછું ખરું, પણ એકદમ સચોટ, એકદમ સારું ખાલી પેટ 110ની અંદર ને ખાધા પછી 140ની અંદર એ સર્વશ્રેષ્ઠ અવસ્થા કહેવાય છે. આ હતી ડાયાબિટીસ વિશેની સંપૂર્ણ જાણકારી. તમે પણ જાણીને આશ્ચર્યમાં મુકાઈ ગયા હશો, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. કારણ કે માનવીને બીમારીના લીધે જેટલું નુકસાન નથી થતું તેનાથી વધુ નુકસાન માનસિક રીતે પડી ભાંગવાથી થાય છે. આપણે જોયું કે લોહીમાં સુગરનું પ્રમાણ વધુમાં વધુ કેટલું હોવું જરૂરી છે, પરંતુ હવે આપણે એક એવી વ્યક્તિ પાસે જઈશું કે જેની ઉંમર માત્ર 18 વર્ષની છે અને તેનું સુગરનું પ્રમાણ ઘણીવાર 700થી 800 સુધી પહોંચી જાય છે. આટલા હાઈ લેવલે સુગરનું પ્રમાણ પહોંચવા છતાં આ બાળક અત્યારે જિંદાદિલીથી મહેનત કરીને મોત સામે જંગ લડી રહ્યો છે. ડીસા શહેરની કૃષ્ણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પર લોકોના ઓર્ડર લઈ રહેલા આ કિશોરનું નામ છે ભૂપત. આમ તો ભૂપતની ઉંમર હજુ માત્ર 18 વર્ષ છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી તે અહીં તેના પિતા સાથે આવ્યો હતો. તે સમયે તેના પિતા અહીં રોટલી બનાવતા હતા. ત્યારબાદ તેના પિતા જતા રહ્યા હતા અને આજે આ કિશોર હોટલ પર નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપત પણ ડાયાબિટીસનો શિકાર થઈ ચૂક્યો છે અને તેને તો ઘણીવાર સુગરનું પ્રમાણ 700થી 800 સુધી પહોંચી જાય છે. તે સમયે ભૂપત બેહોશ થઈને ઢળી પડે છે. મારે ડાયાબિટીસ હાલથી 400થી 500 રહ્યા છે. હું 8 વર્ષથી આ કૃષ્ણ કાઠિયાવાડી હોટલે રહું છું. મારો મા છે નહીં, બાપ હતો, બાપ એ 12 મહિનાથી જતો રહ્યો છે બરાબર. મારો કોઈ આગળ પાછળ છે નહીં અને દવા કરાવે છે અને પગાર આવે છે 4,500 રૂપિયા. મારો દવા હું કરાવું, મહિને 3,500 રૂપિયાની દવા થાય છે દર મહિને. 4 ટાઈમ ઇન્જેક્શન લેવું પડે છે. બીજી કોઈ તકલીફ નથી. ભૂપતની ઉંમર નાની છે અને તેની બીમારી ખૂબ જ મોટી છે, ત્યારે આ હોટલના સંચાલકો દ્વારા ભૂપતની દવાનો ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. ભૂપતને હોટલના સંચાલકો ખૂબ જ પ્રેમથી રાખે છે. શરીરમાં સુગરનું પ્રમાણ ઘણું વધી જવાના કારણે ભૂપત ઘણીવાર હોટલના સંચાલકો પર પણ ગુસ્સે થઈ જાય છે. તેમ છતાં હોટલના સંચાલકો તેની કોઈ વાતથી ગુસ્સે થતા નથી. અહીંયા ભૂપતભાઈ કરીને છોકરો છે, એના મામા અહીંયા પહેલાં નોકરી કરતા હતા, રોટી કારીગર હતા અને એને ઘરની થોડી પરિસ્થિતિ વીક હતી, એના માટે ત્યાં ઘરની કોઈ સગવડ એને મળતી નથી. એને ડાયાબિટીસ 400 મિનિમમ ત્યારે હતી, હાલ તો એની ડાયાબિટીસ 700 છે, વધીને 900 હમણાં ડાયાબિટીસ થઈ ગઈ હતી. ડૉક્ટરે એવું કીધું હતું કે આ ડાયાબિટીસ ઝેર કહેવાય, પણ છતાંય ડૉક્ટર સાહેબે 2-3 દિવસ એને એડમિટ રાખ્યો અને પાછી રિકવર. ડાયાબિટીસ હાલે 700 મિનિમમ છે. 700 ડાયાબિટીસમાં હરીફરી શકે છે, કામ કરે છે, જે બને એ કામ કરે છે,
ગુસ્સો બહુ હોય છે, અમારા ઉપર ગુસ્સો કરે, પણ છતાંય માનવતાની દ્રષ્ટિએ અમે એને પાલન પોષણ 8 વર્ષથી કરીએ છીએ. હાલ એનો 3500 રૂપિયા ખર્ચ દર મહિને દવા ખર્ચ થાય છે, એ જાતે ઇન્જેક્શન લે છે રોજના 4 ટાઈમ. માત્ર 18 વર્ષની ઉંમર ધરાવતો આ બાળક ખરેખર આટલા હાઈ સુગર વચ્ચે મોત સામે દિલેરીથી જંગ લડી રહ્યો છે. ત્યારે આ બાળક પરથી શીખવા જેવી વાત તો એ છે કે બીમારી સામે લડવાની જો હિંમત હોય તો બીમારી પણ કશું કરી શકતી નથી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ડીસામાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદની જોવાતી રાહ, વહેલી સવારે સર્જાઈ રહેલી કોહલામણથી વરસાદના આગમનની તૈયારી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુનલો ભૈયા, સુનલો ભાભી, સુનલો અમ્મા જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા ડાલો જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા ડાલો જી. સુનલો ભૈયા, સુનલો ભાભી, સુનલો અમ્મા જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા. આપના ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખો અને નગરપાલિકાની ગાડીને આપો. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા, ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલી જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળ ની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुरा ली है आपकी फ्रेशनेस आपके रूटीन ने? नया वालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जिदे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुद्दा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજકાલ દરેક સમાજ શિક્ષણ પર સૌથી વધુ મહત્વ આપી રહ્યો છે. સમાજના વિકાસ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, અને એટલા જ માટે સમાજના ઘડતર માટે સમાજના બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય, તે આશયથી બાળકોને પ્રેરણા મળી રહે તે માટે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે ડીસા શહેરમાં વસતા વઢિયાર પ્રજાપતિ સમાજ દ્વારા પણ સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રજાપતિ સમાજના આગેવાન અને ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશભાઈ અનાવડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના તેજસ્વી તાલાઓને ઝળહળતી સફળતા મેળવવા બદલ સન્માનિત કરાયા હતા. આજનો સમય સોશિયલ મીડિયાનો સમય છે, અને સોશિયલ મીડિયા અને મીડિયા સામે ચાલી રહેલી જંગ પણ અત્યારે ખૂબ જ તેજ બનતી જઈ રહી છે. પરંતુ સોશિયલ મીડિયાની વિશ્વનીયતા પર હંમેશા સવાલો ઊભા થતા હોય છે. જ્યારે મીડિયા હંમેશા સચ્ચાઈ રજૂ કરતું હોય છે, ત્યારે ઉનાળુ વેકેશન પૂરું થઈ રહ્યું છે,
અને આવતીકાલ 11 જૂનથી શાળાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આજે રવિવારે સોશિયલ મીડિયા પર ફેલાયેલા એક મેસેજે ભારે ઉહાપોહ મચાવી દીધો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે ગરમી અને પાણીના પ્રશ્નને કારણે ઉનાળુ વેકેશન 1 અઠવાડિયું લંબાવવામાં આવ્યું છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લાના વાલી પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ત્યારે હંમેશા સત્ય પ્રકાશિત કરતી અને સચ્ચાઈની પડતાલ કર્યા બાદ સમાચારો પ્રકાશિત કરતી બીકે ન્યૂઝ ચેનલે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો હતો અને વાયરલ થયેલા આ મેસેજની હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ મેસેજ ખોટો હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું અને શાળાઓ 11 જૂનથી જ રાબેતા મુજબ શરૂ થશે તેવો ખુલાસો આપ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજ અંગે વાલીઓ ખાસ ધ્યાન લે કે આવા મેસેજ માત્ર ગમ્મત માટે જ કેટલાક લોકો ફેલાવતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયાને 100% સાચું માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં. ડીસામાં ઉનાળાની ગરમી સૌથી વધુ પડતી હોય છે. ઉનાળાની 4 માસ દરમિયાન ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકો પરેશાન થઈ ઉઠતા હોય છે અને તેમાં વૈશાખ અને જેઠ મહિનાની ગરમી અસહ્ય હોય છે. ત્યારે 2 મહિનાની ગરમી બાદ ગરમીથી તોબા પુકારી ઉઠેલા લોકો બસ આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોતા હોય છે. ત્યારે ભારતમાં મોન્સૂને દસ્તક દીધા બાદ હવે ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થવાની તૈયારી છે. ગુજરાતમાં વરસાદ પહેલા સર્જાતા હવામાનને કોળામણ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ચોમાસાના આગમન પહેલા વહેલી સવારના સમયે આકાશ વાદળોથી ઘેરાવા માંડે છે અને ધીમે ધીમે આ કોળામણ વરસાદ લઈને આવે છે. ત્યારે ડીસામાં પણ છેલ્લા 4-1 દિવસથી કોળામણની શરૂઆત થઈ ચૂકી છે અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાઈ જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હવે ટૂંક સમયમાં મેઘરાજાની શાહી સવારીનું આગમન થઈ શકે તેમ છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ડીસા શહેરની મધ્યમાં દારૂની ખેપ મારી રહેલી કારને નડ્યો અકસ્માત. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર. ખેડૂતો સાથે પાક વીમાના નામે બેંકો અને વીમા કંપની કરી રહી છે છેતરપિંડી. પાક વીમાનું વળતર આપવામાં વીમા કંપનીઓના ગલ્લા તલ્લા, તો બેંકો બારોબાર ખાતામાંથી કાપી રહી છે પ્રીમિયમ. ડાયાબિટીસ પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. 1 કિશોર હાઈ સુગરમાં પણ મોત સામે જિંદા દિલ્હીથી લડી રહ્યો છે જંગ. ડીસામાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદની જોવાતી રાહ. વહેલી સવારે સર્જા રહેલી કોળામણથી વરસાદના આગમનની તૈયારી. તો ત્યાં સુધીના બીકે ન્યૂઝ વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.